friends, good morning. Welcome to our class. તો તમે બધા ઘરે વિડીયો જોયો છો ને? અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો જોયા છે ને? અને એ બધા જે વિડીયો જોયા છે તો તેમાં તમને હોમવર્ક આપવામાં આવે છે ને? તો તમે બધા એ હોમવર્ક ફિનિશ કરો છો? અત્યારે એ બધું હોમવર્ક આપણે ફિનિશ કરી જ દેવું જોઈએ. જો અત્યારે આપણે હોમવર્ક ફિનિશ નહીં કરીશું તો પછી બધું હોમવર્ક ભેગું થઈ જશે અને આપણે કરી શકીશું નહીં. માટે આપણને જે હોમવર્ક આપવામાં આવે છે, જેમ જેમ આપણે વિડીયો જોઈએ છે તેમ તેમ આપણે હોમવર્ક કરતા જવું જોઈએ. મને આશા છે કે તમે બધા હોમવર્ક પૂરું કરશો. આવી મંકીસના તમે ઘણા બધા સોંગ જોયા હશે, સાંભળ્યા હશે, તો તેમને લગતી તમે સ્ટોરી પણ સાંભળી હશે, બરાબર છે ને? તો તમે કઈ કઈ સ્ટોરી સાંભળી છે મંકીસને રિલેટેડ? યસ યસ યસ, ધ કેપ સેલર એન્ડ ધ મંકીસ, બરાબર છે ને? એ સ્ટોરી તમે વિડીયોમાં જોઈ છે ને? તો એ સ્ટોરી તમને બધાને યાદ છે? અરે વાહ, શું વાત છે, બધાને જ યાદ છે. તો એ સ્ટોરીના આધારે આપણે આજે એક એક્ટિવિટી કરીશું. બધા એક્ટિવિટી કરવા માટે તૈયાર છો ને? યસ. તો એમાં કરવાનું શું છે તમને નથી ખબર ને? તો હું તમને જણાવી દઉં. આજે એક્ટિવિટી છે તેમાં સ્ટોરીને રિલેટેડ એક પિક્ચર આપવામાં આવશે અને તેની સામે એક સેન્ટેન્સ આપવામાં આવશે. આ જે સેન્ટેન્સ છે તે રોંગ છે, એટલે કે ખોટું છે. તેના જે વર્ડ્સ હોય છે સેન્ટેન્સના તે જુદા જુદા આપેલા હોય છે, એટલે કે જે ફર્સ્ટ પર આવતું હશે તે સેકન્ડમાં હશે, સેકન્ડમાં હશે તે ફર્સ્ટમાં આપેલું હશે, બરાબર ને? એ રીતે ઉલટ સુલટ વર્ડ્સ આપેલા હશે. તો એ વર્ડ્સને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને સાચું સેન્ટેન્સ બનાવવાનું છે. તો બધા કરશો ને? તો આપણે જોઈએ એક્ટિવિટી. સો ફ્રેન્ડ્સ, પહેલું ચિત્ર છે. તો ફ્રેન્ડ્સ, તમને અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. બોલો જોઈએ શાનું ચિત્ર છે? યસ, કેપનું. તો તેની સામે તમને એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે. કેપ ઇઝ અ ડીશ. સો ફ્રેન્ડ્સ, તેમાં બધા વર્ડ્સ ઉલટસુલટ છે, તો તે વર્ડ્સને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો જોઈએ કે કઈ રીતે ગોઠવીશું. તો ફર્સ્ટમાં શું આવશે? યસ, ધીઝ. નેક્સ્ટ શું આવશે? ઇઝ. નેક્સ્ટ એ, અને લાસ્ટમાં શું આવશે? કેપ. તો આપણું સાચું વાક્ય બની ગયું, ધીઝ ઇઝ અ કેપ. સો ફ્રેન્ડ્સ, બીજું પિક્ચર છે મંકી. તો એનું વાક્ય જોઈ લઈએ. મંકી ઇઝ અ ડેટ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? યસ, ડેટ ઇઝ અ મંકી. વેરી ગુડ, સાચું વાક્ય બનશે, ડેટ ઇઝ અ મંકી. હવે આપણું થર્ડ પિક્ચર છે ત્રીસ. તો તેનું સેન્ટેન્સ જોઈ લઈએ. ત્રીસ આર ડીશ. તો સાચું વાક્ય બનાવવા માટે પહેલાં શું આવશે? યસ, ધીઝ. સેકન્ડ આર, એન્ડ થર્ડ ત્રીસ. તો આપણું સાચું વાક્ય બનશે, ધીઝ આર ત્રીસ. સો ફ્રેન્ડ્સ, હવે આપણું ફોર્થ પિક્ચર છે કેપ સેલર. તો તેનું સેન્ટેન્સ જોઈ લઈએ. કેપ સેલર ઇઝ અ ધીઝ. તો એનો રાઇટ આન્સર બનાવવા માટે ફર્સ્ટ આવશે ઇઝ અ કેપ સેલર.
तो आपरो राइट आंसर बन से दिस इज अ कैब सेलर। सो फ्रेंड्स आपरो फिफ्थ पिक्चर छे के कैब सेलर ट्री ने नीचे सोई गयो छे। तो आपरे तेनु सेंटेंस जोई लईए। कैब सेलर इज स्लीपिंग द ट्री अंडर ध। तो एनो साचो आंसर बनावा, फर्स्ट आवशे ध कैब सेलर इज स्लीपिंग अंडर ध ट्री। तो आपरो राइट आंसर बनशे ध कैब सेलर इज स्लीपिंग अंडर ध ट्री। બધાએ ખૂબ જ સરસ રીતે આ એક્ટિવિટી કરી છે, તો તમને બધાને ખબર પડી ગઈ ને કે સ્ટોરીમાં શું શું આવે છે, કયું સેન્ટેન્સ ક્યાં આવે છે, બરાબર છે ને? તો હું હોમવર્કમાં તમને કેટલાક સેન્ટેન્સ આપું છું, જે રોંગ હશે તેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ફરી રાઈટ સેન્ટેન્સ બનાવવાનું છે। તો બધા કરશો ને ઘરે એ હોમવર્ક। ओके, बाय बाय, हैव अ गुड डे।